બલાત્કારી અને દીકરો ઈ પણ હશે, કોકની મા બેન ઉપર તો નજર નાખેલી હશે અને કોકની બેન ને દબાવીને પોતાનો બલાત્કાર તો ક્યાંક તો કરેલો જ હશે. થોડીક માહિતી આપું, તારે આ ભાઈ નો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ ભાઈ જે પણ વાત કરે છે ને તે તદ્દન સાચી વાત છે. આ બાપ દીકરાની બંનેની પોલ ખોલી નાખી છે આ ભાઈએ અને આ ભાઈનો વિડીયો એક વખત મિત્રો તમે જોજો. આ જો ભાઈએ જે વિડીયો બનાવ્યો છે ને એ તમારે જોવા જેવો છે, એક વખત તમે જોઈ લો પછી તમને પણ લાગશે આ ભાઈ જે પણ વાત કરી રહ્યા છે ને, એટલે આ બાપ દીકરા વિશે જે પણ વાત કરી રહ્યા છે ને તદ્દન સાચી વાત છે. આ તથ્ય પટેલ અને તેના બાપ વિશે આ ભાઈએ વિડીયો વાયરલ કર્યો છે, એક વખત તમે જુઓ આખો વિડીયો જોજો મિત્રો. અને વિડીયો બતાવું તે પહેલા ખાસ જણાવવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. એનું નામ તથ્ય પટેલ, બરોબર. ઈ એનો બાપ મોટો બલાત્કારી, બાપ બલાત્કારી રાજકોટમાં ગેંગરેપમાં પણ એનો સામેલ હતો. એનો બાપ બલાત્કારી અને દીપડામાં દિવસે દિવસે ચુકાદો કરવામાં આવે અને આની જાંચ કરવામાં આવે તો આમાં કઈ ખુલાસો થશે. પણ અત્યારે એનો રિપોર્ટ આવ્યો છે, અત્યારે એનો રિપોર્ટ આવ્યો છે નેગેટિવ, બરોબર. એટલે તથ્ય પટેલ એનો બાપ બલાત્કારી મોટો અને કેટલા ગુનામાં સામેલ છે, એ ગમે એવો ક્રિમિનલ હોય આપણે કઈ ફરક ન પડે, આપણે કઈ એના ઘરના રોટલા ખાવા જવા નથી. એ ગામને દબાવી દબાવી વ્યાજખોર અને વ્યાજે પૈસા દે અને ગામને લૂંટી અને એ પૈસા ભેગા કરીને એ એમઆઈએસી કરે. પણ મને આજે અફસોસ તો એ રહ્યો છે કે જેટલ જાહેર પોલીસમાં એની હિંમત તો જો, જાહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળાની સામે એમ કે તમારે થાય ગાલ લેજો, મીડિયા વાળાઓને એમ કહેવામાં આવે છે, શરમ આવી છે. અરે માંગ આંગલીના પેટના એકલો રૂબરૂ મુલાકાત કરી લેજે, રૂબરૂ હું એકલો રૂબરૂ મુલાકાત કરી લેજે અને આ વિડીયો જાતેથી જાતે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલ અને શેર કરજો એટલો વિડીયો કે એને વિડીયો પહોંચવો છે અને મારું કાંઈ કરી લેવાનું, પણ તારે વેદ ભરી જ લેવાની, આપણે કોઈના બાપથી બીતા નથી અને મરવું તો આજે છે ને કાલે છે, બરોબર. અને સરે કફન બાંધીને રખડીએ છીએ, મરી જ જવું તમ તારે, 10 વર્ષ પછી મરું, 5 વર્ષ પછી મરું, પણ ધ્યાન રાખજે. અને તું હવે બારે નીકળતો ને પબ્લિકના ઝપટમાં ગયો જ છે, બરોબર. અને તમે એ હું કાંડ કર્યા છે ને કોક ગરીબની મા બેન દીકરીને તો તે ઇજ્જત તો લૂંટી જ છે, એ તો ફાઇનલ જ છે ગેરંટી સાથે. તારો બધો ખુલાસો ધીમે ધીમે થશે અને તને અમને ખબર છે, તને અને તારો વકીલ ને જે નિશાળ કરીને વકીલ છે એ પૈસાનો એક નંબર લેવડ, બહુ પૈસા ખાય છે બધા.